गणेश विद्यार्थी मित्रों, आज आपणे यूनिट वन पछी जे माय पेज वन छे ए आपणे जोईए, जेमां पहेला सांभळो संभळावो अने भजवो। तो तमारे तमारी चोपड़ी साथे राखवानी छे अने हुं जे पण कंई समझावुं ते समजतुं जवानुं छे अने नोंध करती जवानी छे। हवे फर्स्ट मां छे विजिटर, पछी बे टपका छे एटले एने से कहेवाय। तो विजिटर सेज, आर यू च्यूइंग गम? एटले के तू शु च्युंगम खाय छे। हवे च्युंगम एटले के एक जातनी जे चॉकलेट मळे छे बजारमां एने आपणे च्युंगम कहीए छे, जेने चावीने खावानी होय छे। किरण से नो, आई एम किरण मेहता। हवे किरण कहे छे ना, हुं किरण मेहता छुं। पछी बीजामां छे मधर से, वाय ऑन ध अर्थ डीड यू स्वॉलो ध मनी? तू शा माटे पैसा गळी गई? स्वॉलो एटले गळी जवू, मनी એટલે પૈસા, ઓન ધ અર્થ તું શા માટે પૈસા ગળી ગઈ? પછી જિજ્ઞાસા બોલે છે, જિજ્ઞાસા સે યુ સેડ ઇટ વોઝ માય લંચ મની? તમે કહ્યું કે આ મારા ભોજનના પૈસા છે। યુ સેડ, સેડ એટલે સેનું ભૂતકાળ સેડ થાય। ઇટ વોઝ, વોઝ ભૂતકાળ છે। માય લંચ મની એટલે કે લંચ એટલે આપણે જે રિસેસ પડે છે, લંચ લંચ ટાઈમ એટલે કે ભોજનનો ટાઈમ। તો લંચ મની એટલે કે ભોજનના પૈસા, લંચ સાથે મની છે એટલે ભોજનના પૈસા થશે। તમે કહ્યું કે આ મારા ભોજનના પૈસા છે। તો આ રીતે આ જે વિઝિટર છે, કિરણ છે, મધર છે અને જિજ્ઞાસા આ વાક્ય બોલે છે। હવે ક્વેશ્ચન ટુ છે, એમાં એ છે, એમાં વાર્તા સાંભળો અને વાંચો। તો તમારે અહીંયા સાંભળવાની છે। અ હેર એન્ડ અ ટોલસ્ટોય વેર નેબર્સ, એટલે કે સસલું, હેર એટલે સસલું અને એક કાચબો પડોશી હતા, નેબર એટલે પડોશી। ધે લીવડ ઇન અ ફોરેસ્ટ, હવે જુઓ લીવ એનો ભૂતકાળ થાય લીવડ, એટલે કે આ ભૂતકાળનું છે, સ્ટોરી છે એટલા માટે ભૂતકાળમાં આપેલી છે। તો લીવડ ઇન અ ફોરેસ્ટ, તેઓ જંગલમાં રહેતા હતા, ફોરેસ્ટ એટલે જંગલ। ધ હેર લાફ એટ ધ ટોરસ્ટોય, જે સસલું હતું, એકવાર સસલાએ કાચબાની લાફ એટલે એની મજાક ઉડાવી, હસ્યો એને જોઈને। યુ કેન નોટ ઓવરટેક મી, તું મને મારાથી આગળ નીકળી ના શકે। કેન નોટ ઓવરટેક, ઓવરટેક એટલે કે આગળ નીકળવું। યુ આર વેરી સ્લો, સ્લો એટલે ધીમો, એટલે કે તું ઘણો જ ધીમો છું। ધ ટોલસ્ટોય સેડ લેટ્સ રન અ રેસ એન્ડ સી, હવે કાચબાએ કહ્યું ચાલો આપણે રેસ લગાવીએ, રેસ એટલે કે દોડવાની હરીફાઈ કરીને જોઈએ, એટલે કે જો તેઓ રેસ લગાવે તો જ ખબર પડે કે કોણ કોનાથી આગળ જાય છે। ધ હેર સેડ, હવે સસલું કહે છે આઈ રન ફાસ્ટ, યુ વોક સ્લો, આઈ વિલ વિન। સસલું બોલ્યું હું ઝડપથી દોડું છું, તું ધીમેથી ચાલે છે એટલે હું જીતીશ, વિન એટલે જીતવું, આઈ વિલ વિન। હવે આઈ ની સાથે વિલ છે એટલે ભવિષ્યકાળમાં વિલ નો ઉપયોગ થાય, તો એ ભવિષ્યની વાત કરી છે જે સ્ટોરીમાં। યુ વોક સ્લો, વોક એટલે ચાલવું। ધે સ્ટાર્ટેડ ધેર રેસ, તેમણે દોડવાની હરીફાઈ શરૂ કરી, સ્ટાર્ટેડ એટલે સ્ટાર્ટનું ભૂતકાળ, સ્ટાર્ટેડ એટલે કે દોડવાની હરીફાઈ શરૂ કરી। ધ હેર રન ફાસ્ટ સૂન, ઇટ રીચ ધ ટોપ ઓફ ધ હિલ, સસલું ઝડપથી દોડ્યું અને થોડી જ વારમાં તે હિલ એટલે ટેકરી,
तो टेकरी ऊपर पहुंची गयु. The Tolstoy was much behind. काचबो घणो पाछळ हतो. टॉलस्टॉय એટલે કાચબો, તો એ ઘણો પાછળ, બિહાઇન્ડ એટલે પાછળ, તો તે ઘણો પાછળ રહી ગયો. ધ હેર થોટ, હેર એટલે સસલાએ વિચાર્યું, થિંકનું થોટ જે આ ભૂતકાળ છે. લેટ મી ટેક સમ રેસ્ટ, થોડો આરામ કરી લઉં. ટેક એટલે લેવું, એટલે આરામ લેવો. ટેક સમ, સમ એટલે થોડો, થોડો આરામ કરી લઉં. સૂન ધ હેર વોઝ ફાસ્ટ અ સ્લીપ, સૂન એટલે કે થોડીક જ વારમાં સસલું સુઈ ગયું, સ્લીપ એટલે કે સુઈ ગયું. ધ ટોલસ્ટોય ઓલ્સો રીચ ધ ટોપ ઓફ ધ હિલ, અને જે કાચબો હતો, ઓલ્સો એટલે પણ, ઓલ્સો કાચબો પણ ટેકરી ઉપર પહોંચ્યો. જેમ સસલું પહેલા પહોંચી ગયું તો એવી રીતે હવે કાચબો ટેકરી ઉપર પહોંચી ગયો. They were on the top of the hill. તેઓ ટેકરી ઉપર સસલાને પહોંચીને તેણે જગાડ્યું. ત્યાં સસલું જઈને સુઈ ગયું હતું તો એને તેણે જગાડ્યું. The hare said, "Thank you. You woke me up, but I will win the race." તેઓ ટેકરી ઉપર હતા. સસલું બોલ્યું, "આભાર, તે મને જગાડ્યો, એ બદલ તમારો આભાર. પણ દોડવાની હરીફાઈ તો હું જ જીતીશ હજી પણ." સસલું એમ કે છે કે દોડવાની હરીફાઈ તો હું જ જીતીશ. ધ ટોલસ્ટોય સેડ, લેટ્સ સી, લેટ્સ એટલે કે ચાલો જોઈએ આપણે, સી એટલે જો. ટોલસ્ટોય સેડ, સેનું ભૂતકાળ, ટોલસ્ટોય એટલે કાચબો કહે છે, જોઈએ. ધ ટોલસ્ટોય પુલ્ડ ઇટ્સ હેડ એન્ડ લેગ્સ ઇનસાઇડ ઇટ્સ શેલ, કાચબાએ તેનું માથું અને પગ તેના કોચલામાં ખેંચી લીધા. હવે જો કાચબાની ઉપર સરસ મજાની કોચલા જેવું હોય છે, જે ખૂબ જ મજબૂત હોય છે, તો તેણે તેના માથું અને પગ તેમાં ખેંચી લીધા. ઇટ લુક લાઈક અ બોલ, અને તે દડા જેવું દેખાય છે, જે એનો ઉપરનો ભાગ છે એને એના પગ અને માથું ખેંચે એટલે આખો દડા જેવો તે દેખાવા લાગ્યો. લુક લાઈક એટલે જેના જેવું. ઇટ રોલ્ડ ડાઉન ધ હિલ, રોલ્ડ એટલે કે દોડવા લાગ્યો ટેકરીની નીચે. ધ હિલ એટલે કે ટેકરીની નીચે દોડવા લાગ્યો. ધ હેર કુડ નોટ ઓવરટેક ઇટ, જુઓ હેર એટલે જે સસલું, કુડ નોટ, કેન નોટ નું ભૂતકાળ, કુડ નોટ. ઓવરટેક એટલે આગળ, સસલું તેનાથી આગળ નીકળી શક્યું નહીં. ધ ટોલસ્ટોય વોન ધ રેસ, હવે વિન નો ભૂતકાળ થાય વોન. ધ ટોલસ્ટોય એટલે કે કાચબો જીતી ગયો આ રેસમાં, આ દોડવાની જે હરીફાઈ હતી એમાં કાચબો જીતી ગયો. હવે સસલું અને કાચબો બંને ખૂબ જ મિત્ર હતા અને તેઓ એકબીજાને કહેતા હતા કે હું જીતીશ, હું જીતીશ. પરંતુ સસલું ધીમું હતું અને સસલું ફાસ્ટ હતું દોડવામાં, પણ તેની આળસના કારણે પાછળ રહી ગયો. કાચબો ધીમો હતો પરંતુ તેણે બિલકુલ આળસ ન કરી અને તે સસલાની આગળ નીકળી ગયું. તો આપણે પણ આ સ્ટોરીમાંથી બોધપાઠ લેવો જોઈએ કે આપણે પણ કાચબાની જેમ સતત કાર્ય કરતા રહેવું જોઈએ. ક્યારેય પણ વચ્ચે રેસ્ટ લેવાનો વિચાર કરવો એ પણ આપણને ક્યારેક પાછા ધકેલી શકે છે. તો સુંદર મજાની આ સ્ટોરી છે અને તમારે એને વારંવાર રીડ કરવાની છે અને એમાંથી કંઈક શીખવાનું છે. હવે ક્વેશ્ચન 2B છે, જેમાં વિધાન સાચું છે કે ખોટું, જેનો યસ નો માં ઉત્તર આપવાનો છે. તો ધ હેર એન્ડ ધ ટોલસ્ટોય લીવ ઇન અમદાવાદ, સસલું અને કાચબો અમદાવાદમાં રહેતા હતા. તો તમને ખબર જ છે કે સસલું અને કાચબો આ સ્ટોરીમાં ક્યાંય અમદાવાદનો ઉલ્લેખ નથી, તો ત્યાં શું આવશે? નો. ધ હેર રેન ફાસ્ટ એટલે ત્યાં યસ આવશે, કારણ કે હેર એ તો ફાસ્ટ જ દોડતું હતું. ધ ટોલસ્ટોય રીચ ધ ટોપ ઓફ ધ હિલ ફર્સ્ટ, ટોલસ્ટોય એ પહેલા પહોંચી ગયું હતું ટેકરી ઉપર, તો નો, હેર પહેલા પહોંચી ગયું હતું. ધ હેર બીકમ લાઈક અ બોલ, જે હેર હતું એ બોલ જેવું લાગતું હતું, તો ના, ટોલસ્ટોય લાગતો હતો, તો આમાં આપણે નો લખીશું. ધ ટોલસ્ટોય વોન ધ રેસ, ટોલસ્ટોય જીતી ગયું હતું રેસ, તો સાચું છે, કાચબો જ રેસ જીતી ગયો હતો. તો સુંદર મજાની આ સ્ટોરી છે અને તેના વિધાનો પણ આપણે
જોઈ લીધા. તો આપણે અહીંયા આ માય પેજ વન જે ભાગ ચાર છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે ફરી મળીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો.